નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા બ્લોગમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે. આજે તમે જોઈ શકો છો, અમે મહાકાલી મંદિર પાવાગઢ આવી ચૂક્યા છીએ અને અહીંયા તમે ઓનલાઈન ટિકિટ ગેટ 1 અને 3ની અહીંથી જોઈ શકો છો. સવારે 6 વાગે બુકિંગ ખુલે છે અને સાંજે 6:45 બંધ થાય છે. 7:45 સાંજના બંધ થાય છે. તો હાલો તમને બતાવીએ કે આગળ શું શું પ્રોસેસ કરવાની, કઈ રીતે તો અમારી સાથે બની આવે. આની પહેલાં પાવાગઢનો બ્લોગ આવેલો છે પણ અમે પાછો ડિટેલમાં હજી એક બ્લોગ બનાવીએ છીએ કારણ કે તમને અનુકૂળ રહે. બીજો ઉડન કંટ્રોલ તરફ જવા માટેનો રસ્તો સામે તરફ દુધિયા તળાવ પાસે પગથિયા પાસે એટીએમની સુવિધા પણ છે. સામે પાવાગઢ જે યાત્રિકો ચડીને જાય છે તેનો રસ્તો છે અને અહીંયા ગેટ નંબર 1 છે, ત્યાંથી તમને ઉદ્દન ખટાક નાની ટિકિટ મળશે. મંદિર સવારે 6 વાગે ખુલે છે. આ જે ઉદ્દન ખટાલા છે 1 નંબરનો ગેટ છે. આ ઉદ્દન ખટાલાનો રસ્તો છે. મંદિર પહોંચી ગયા છીએ. હવે સતીશભાઈ ખૂબ જ સુંદર મજાનું ઉદ્દત ખટોલા છે, સાથે સાથે દર્શન કરતા જાઓ. તમે ઉદ્દત ખટોલામાં જાઓ તો પાન મસાલા, સિગરેટ, બીડી, તમાકુ, માચિસ, લાઇટર, નશીલી વસ્તુઓ, હથિયાર પ્રતિબંધિત છે. તો કૃપયા કરીને બધાને સહકાર આપો. ચાલો, આ ટિકિટ કાઉન્ટર છે જ્યાં તમને સાધારણ ટિકિટ 150 રૂપિયાની, નાના બાળકોની 80, કન્સેન્સસ ટિકિટ 120, વિદ્યાર્થી 1060 અને સહી ટિકિટ 275 રૂપિયાની મળશે. તમે દર્દી જોઈ શકો છો. અહીંયાથી ટિકિટ મેળવ્યા બાદ તમારે અહીંયાથી સીધું અંદર જવાનું રહેશે અને આ છે કેન્ટીન. ટિકિટ ચેક કર્યા બાદ અહીંયાથી તમે અંદર જઈ શકો છો. ધીમે ધીમે અંદર જવાનું રહે. ખટોલામાં બહુ જ ભીડ હતી. અમે માંડ પહોંચ્યા છીએ. હવે અમે લોકો ખટોલામાં બેસી માતાજીના દર્શન કરશું. અમારી જોડે બનારે પ્રત્યેક કેબિનમાં 6 જણા બેસી શકે છે. તો તમારે 6 જણાથી વધારે હોય તો તમારે બીજા કેબિનમાં પણ બેસવું પડે. કલાક લાઈન મારે ત્યારે માંડ હજી બેસતો નથી, ઉપર ચડવાનું બાકી. પબ્લિક બતાવો પડે પાછળ. અમે લોકો આ રોપવેમાં બેસી ગયા છીએ. બહુ ગર્દી હતી આજે અને આ તમે જોઈ શકો છો. ખૂબ જ મજા આવે છે અહીંયાના રોપવેમાં, પણ એક પ્રોબ્લેમ એ છે કે આપણે ગિરનાર કરતા અહીંયા ગર્દી. જો યાત્રિકો અહીંયા નીચે ચાલીને જાય છે, ચાલવાના 1800 પગથિયા છે પણ બહુ એટલે બહુ કપરા છે, ચાલવું અઘરું છે થોડુંક. અને આ તમે જોઈ શકો છો, રોપવે આવે છે અને જાય છે. જંગલ જોઈ શકો છો, પાનખર જંગલ છે. એક કેબિનમાં 6 જણા બેસી શકે છે. તો તમે 10 જણા હોય તો તમારા 4 લોકોને બીજા કેબિનમાં. રોપવે અમારો ઉભો રહી ગયો છે, જોઈ શકો છો અત્યારે ઉભો રહી ગયો છે. સામે પણ રોપવે ઉભા રહી ગયા છે. કઈક ટેકનિકલ ફોલ્ટ ના હિસાબે કઈક હશે એવું તો જોઈ શકો છો. અને પાછળ પણ તમે નજારો જોઈ શકો છો. ખૂબ જ સુંદર વાતાવરણ અને ખૂબ જ સુંદર નજારો છે. એકવાર તમે પાવાગઢ આવો, રોપવેમાં બેસજો તો તમને આ બધો નજારો જોવા મળશે. સુંદર મજાનો પર્વતીય નજારો, સામે તમે સીડીઓ જોઈ શકો છો. અમે તો આનો 1-2 વાર આનંદ લીધો, તમે પણ એકવાર આવો, શું કેવું મળી ગયું? મજા આવે હો ભાઈ. રોપવે જોઈ શકો છો. અહીંયા નીચે પણ આપણી સેફટી માટે બધા ઇક્વિપમેન્ટ અહીંયા ગોઠવેલા છે. નીચે તમે લીલું છમ જંગલ જોઈ શકો છો. અને સામે જે મેઇન પડાવ છે, કારણ કે જે અઘરામાં અઘરો જે અહીંયા પડાવ હોય ને, તો આ છે. અદ્ભુત કલા પ્રદર્શન કરેલું છે, જેને કામ કરેલું છે એને ખૂબ જ સરસ કરેલું છે. બહુ મજા આવે એવું, ખૂબ જ મસ્ત.
અડધે સુધી જ વુડન ખટોલાની સુવિધા છે, આગળથી પાછું તમારે ચાલવાનું રહેશે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વુડન ખટોલાની. કેટલા પગથિયા? ટોટલ 100-150 પગથિયા અમે ચડવાના રહેશે. અહીંયા બધી વસ્તુઓ તમે લઈ શકો છો. માતાજીની ગાદી છે અને પાદુકા પૂજન. અહીંયા તમને પ્રસાદ મળે છે 50 રૂપિયાનો. મૌલિક ભાઈ લેવા ગયા છે, લાઈનમાં રહેવું પડે છે. 50 રૂપિયામાં તમને પ્રસાદ આપે છે. અને આ છે બધું. અમે લોકોએ પ્રસાદ લઈ લીધી, 50 રૂપિયાની પ્રસાદ મળે છે. અને હવે અમે દર્શન કરી લીધા, હવે અમે લોકો રોપવેમાં પાછા નીચે જશું. એટલે અમારી જોડે બના રહીજો, હજી અમે લોકો નીચે જઈએ છીએ રોપવેમાં. પાછા રિટર્ન તમને બતાવશું કઈ રીતના ક્યાંથી જવાનું છે, તે બધું દૂધિયું તળાવ છે જોવાનું, તે બધું બતાવશું. ઓકે, સામને જે તમે જો છો એ દૂધિયું તળાવ છે. અને અહીંયા આપણે તમારે શૂઝ તમે અહીંયા ઉતારી શકો છો. હવે અમે શૂઝ પાછા પહેરીશું અને નીચે જઈશું. સામે મંદિરનું કામ થઈ રહ્યું છે, અત્યારેથી વર્કિંગમાં છે. હવે લોકો બધા દર્શન કરવાવાળા દર્શન કરી રહ્યા છે, જે જઈ રહ્યા છે. અને આ લોકો દર્શન કરી કરીને નીચે ઉતરી રહ્યા છે.